Hello બાળકો નમસ્તે. તો આપણે ગયા video માં તમને ખ્યાલ જ હશે કે આપણે એક નવી માત્રા શીખી તી જે છે ઉ માત્રા એટલે કે ઉ માત્રા. એ મેં તમને કીધું તું કે આપણે બરાક્ષી માં બે ઉ આવે છે એક છે નાનો ઉ અને એક મોટો ઉ તો અત્યારે આપણે નાનો ઉ એટલે કે રશ્વ ઉ માત્રા આપણે શીખી તી તો આપણે કુ થી કરી અને ઉ સુધીની આખી બરાક્ષી આજે આપણે એ ના સ્પેલિંગ કરવાના છીએ એટલે એ બારાક્ષીને અંગ્રેજીમાં કઈ રીતે લખાય એ આપણે કરવાના છીએ તો જેવી રીતે મેં તમને આગલા વિડીયોમાં કહ્યું હતું કે તમે પણ સાથે પેન્સિલ અને નોટબુક લઈને બે છો અને જેવી રીતે હું તમને બાળકશ્રી અને સ્પેલિંગ કરાવું છું અંગ્રેજીમાં એ પણ તમને સાથે સાથે પેન્સિલ લઈને નોટબુકમાં લખવાનું છે જેથી એના સ્પેલિંગ તમને એકદમ પાકા થઈ જાય સ્પેલિંગ તો તમને એક્ઝામમાં પૂછવાના જ છે તો તમને ખ્યાલ જ છે આપણે આગળ પણ સ્પેલિંગ લીધા જ છે તો તમને બારાક્ષીની માત્રાની સાથે સાથે એના સ્પેલિંગ પણ સારી રીતે આવડી જાય તો સાથે સાથે પેન્સિલ લઈ અને બોલી બોલીને લખતા આવજો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ પ્રથમ છે કને રશ્વ ઉ કુ તો એનો સ્પેલિંગ થાય કે યુ ત્યારબાદ ખુ તો કે એચ યુ ત્યારબાદ ગુ તો જી યુ ત્યાર પછી ગુ તો જી એચ યુ આનામાં તમે ધ્યાન રાખજો કે જે ગ ગણપતિનો ગ આવે છે એનામાં જી યુ આવશે અને ઘરના ગમાં જી એચ યુ આવશે બરાબર ત્યારબાદ ચૂ તો સી એચ યુ ત્યાર બાદ છુ સી ડબલ એચ યુ જુ જે યુ ઝુ જે એચયુ જે એચ યુ પણ આવે અને ઝૂ માં યુ પણ આવે ત્યારબાદ છે ટુ તો ટીયુ ટુ ટી એચ યુ ત્યાર બાદ ડુ टू तो डी यू ત્યાર પછી डू डी एच यू ણો એન યુ ટુ ટ્યુ થૂ ડી એચ યુ દુ ડી યુ દુ ડી એચ યુ એન યુ એ મેં તમને પહેલે પણ આપણે બાળકશ્રી કરી હતી ને એનામાં પણ આવ્યું છે અને હજી એકવાર તમને રિપીટ કરી દઉં કે ટુ વાળી આખી લાઈન અને ટુ વાળી આખી લાઈન એ બધાના સ્પેલિંગ સેમ જ હશે જેમ કે જો ટુ છે તો એનો ટી યુ તો ટુનો ટીયુ પછી ટુનો ટી એચયુ તો થુનો પણ ટી એચ યુ એવી જ રીતે ઈ બે લાઇનના સ્પેલિંગ બધા સેમ જ આવશે ત્યારબાદ છે પુ તો પી યુ ફૂ પી એચ યુ ફૂના પણ બે સ્પેલિંગ થશે જેમ ઝૂના બેથી આવી રીતે ફૂનો પીયુ પણ થશે અને એફ યુ પણ થાય ત્યારબાદ છે બુ તો બી યુ બુ બી એચ યુ ત્યારબાદ મૂ તો યુ ત્યાર પછી છે યુ તો વાય યુ ત્યારબાદ રુ રૂ તો આર યુ ત્યાર પછી આવે છે લુ તો એલ યુ ત્યારબાદ વુ તો વી યુ તમે પણ મારી સાથે સાથે લખતા જ આવો છો ને તમારી નોટબુકમાં જેથી તમારી પારાક્ષરીના સ્પેલિંગ એકદમ પાકા થઈ જાય તો આપણે વુનો કર્યો વી યુ ત્યારબાદ શુ તો એસ એચ યુ ત્યારબાદ શુ એસ એચ યુ ત્યાર પછી સુ તો યુ આનામાં સ સરણાઈનો શ અને શટકોણના શ ના સ્પેલિંગ સેમ જ હશે એસ એચયુ બે માં ઈ જ આવશે જ્યારે સ સસલાના શનો ખાલી એસ યુ જ આવશે બરાબર ત્યારબાદ છે હુ તો એચ યુ ત્યારબાદ બાદ તો એલ યુ ત્યાર પછી ક્ષુ તો કે એસ એચ યુ ત્યારબાદ બાદ ગ્નુ તો જી એન યુ જ્ઞૂનું સ્પેલિંગ થાય જી એન યુ ત્યારબાદ ઉ તો એનો થાય યુ બરાબર તો આવી જ રીતે તમને પણ તમારી નોટબુકમાં અંગ્રેજીમાં લખો એ લખવાની હશે અને બની શકે તો તમે બે વાર લખજો તમારી બુકમાં કેમ કે એના જે સ્પેલિંગ છે એ તમે જેટલી વધારે વાર લખશો ને એટલા તમને વધારે વાર યાદ રહી જશે કારણ કે ઘણી વાર એવું થાય છે કે સ્પેલિંગમાં અમુકમાં મિસ્ટેક થઈ જાય છે જેમ કે ઘૂ છે અને દૂ છે તો ઘણા લોકો ઘૂમાં ડીએચયુ લખી નાખે છે અને ધૂમ જી એચયુ લખી નાખે છે પણ એ સ્પેલિંગ રોંગ છે એટલે કે ખોટા છે ઘૂમ જીએચયુ આવશે અને ધૂમા ડીએચયુ આવશે એટલે એવા સ્પેલિંગમાં ઘણીવાર મિસ્ટેક થતી હોય છે તો તમે જેટલી વાર વધારે વાર એના સ્પેલિંગ લખશો એટલું જ તમને વધારે યાદ રહી જશે તો આ બારાક્ષરી તમે તમારી નોટબુકમાં લખી લેજો